ભાવનગરના અલંગશી બ્રેકિંગ યાર્ડમાં આવેલા મહાલક્ષ્મી ફર્નિચર નામના પ્લોટ નંબર 582 માં કોઈક અગમ્ય કારણોસર અચાનક આગ ભભૂકી ઉઠી હતી. જોતજોતામાં આગ એટલી વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું કે આગની જાણ થતાં જ ફાયર બ્રિગેડનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો અને પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લેવાનો પ્રયાસ હાથ ધરવામાં આવ્યો હતો. આગની જ્વાળા અને ધુમાડાના ગોટે ગોટા દૂર સુધી જોઈ શકાય તેવી વિકરાળ આગ લાગી હતી આગ આસપાસના વિસ્તારમાં પસરી નહી તે માટે ફાયર બ્રિગેડના જવાનો કામે લાગ્યા હતા લોકડાઉનને કારણે એક તો ધંધો બંધ છે અને તેમાંથી આગની ઘટના બનતા વેપારી માટે પડિયા ઉપર પાટુ સમાન સ્થિત સર્જાય છે આગમાં સંજયભાઈ ઇટાળિયા તથા દેવેન્દ્રભાઈ ઇટાળિયાની માલિકીની મહાલક્ષ્મી ફર્નિચર માં લાગેલી આગમાં લાખો રૂપિયાનું ફર્નિચર બળીને ખાખ થઈ ગયું હતું આગ બાજુના પ્લોટ માં પસરી રહી હતી આગની જાણ થતા જ પ્રાંત અધિકારી અને મામલતદાર સહિતના અધિકારીઓ ઘટના સ્થળે દોડી ગયા હતા